નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? લાગે તો છે કે તમે બધા મજામાં જ હશો. તો આજે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયાંગ છે આપણો પાઠ 4 ભૂલી ગયા પછી, જેમના લેખક છે રઘુવીર દલસિંહ ચૌધરી, જેમનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર એટલે કે ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી જેમાં પાત્રો દ્વારા એટલે કે એકાંકી, જેમાં પાત્ર લેખન દ્વારા આપણે પાઠની રજૂઆત થઈ હોય એવા પાઠના સાહિત્ય પ્રકાર કયો હોય છે? એકાંકી. મતલબ કે એકાંકીમાં પાત્રો દ્વારા આ લેખન થાય છે. તેમાં પાત્રો હતા સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ, જે આપણે થોડેક સુધી જોઈ ગયા છીએ. તો હવે આપણે આગળ જોઈશું. તો જોઈએ પેજ નંબર 16 પર. નરેન, આ બધું માન્યામાં આવે એવું નથી, વધુ પડતું સારું લાગે છે. જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી ત્યાં જીપનું હોર્ન સંભળાય છે. નરેન, હવે આનંદ જ્યારે કહેતો હોય છે કે મનીષા તમને યાદ કરીને જીવે છે, ખરેખર એ તમને યાદ કરીને પરંતુ ભવિષ્ય માટે જીવતી, એટલે કે ભૂતકાળને નહીં પરંતુ કહીએ તો ભવિષ્યને જ માટે જીવે છે, ત્યારે એમની પિતા એટલે કે જે નરે આનંદ છે, જે મતલબ કે મનીષા અને આનંદ છે, જે મતલબ કે એમના પિતા છે વિરાટ, તો આનંદ એમના પિતાની વાત કરે છે કે કઈ રીતના નરેનને મનીષા સાથેની સગાઈની ના પાડી હતી એ બાબતે. તો ત્યારે નરેન કહે છે કે આ બધું ખરેખર માનવામાં આવતું નથી, પરંતુ આમ તો સારું લાગે છે એમ કહે છે. ખરેખર કે મારી યોગ્યતા મેં ક્યારેય, તો એટલા માટે ત્યાં એટલું બોલે છે ત્યાં તો જીપનો હોર્ન એમને સંભળાય છે. આનંદ કહે છે દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જાઉં છું. આનંદ જીપનો હોર્ન સાંભળે છે એટલે કહે છે દીદી જ હોર્ન વગાડતી લાગે છે, મારે જવું જોઈએ. નરેન કહે છે ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. તો નરેન કહે છે ખરેખર મારે પણ આવવું જોઈએ એમ કહે છે, અને જો એ અહીંયા ન આવવા માંગતા હોય તો તમે એમને એટલું કહેજો કે કાલે સવારે એમને અભિનંદન પાઠવવા માટે હું એમના કેમ્પ પર જ આવીશ. સલોની કહે છે 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. ત્યાં તો સલોની કહે છે કે નરેનભાઈ અમે 5 વાગે તાલીમ માટે નીકળી જઈએ છીએ. નરેન કહે છે અને 10:30 આવી જાઓ છો. નરેન કહે છે તમે 5 વાગે નીકળો છો એટલે 10:30 વાગે તો તમે પાછા આવી જાઓ છો એમ કહે છે. સલોની કહે છે ખબર તો ઘણી રાખો છો. જો સલોની તરત કહે છે કે નરેનભાઈ તમે તો અમારી બધી જ ખબર રાખો છો એમ. નરેન કહે છે મારી જવાબદારીનો ભાગ છે, કહે છે તો ખરેખર મારી જવાબદારીનો ભાગ છે ધ્યાન રાખવું તે. કનોજ પ્રવેશતા, સલોની ચાલ તારે નથી આવવું. હવે કનોજ પ્રવેશતા એટલે કે કનોજ આવે છે અને સલોનીને કહે છે કે તારે નથી આવવું એમ કહે છે. સલોની, કેમ દીદી અહીં નથી આવતા? સલોની કહે છે કેમ દીદી અહીંયા નહીં આવે, દીદી કોને કીધા છે? તો કે મનીષા બહેનને, એટલે એમ કહે છે મનીષા બેન અહીંયા નથી આવતા એવું પૂછે છે. કનોજ, એ આવે છે પણ હું અને આનંદ વિરાટબાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. કનોજ કહે છે અહીંયા તો આવે જ છે પરંતુ હું એટલે કે જે કનોજ છે તે અને આનંદ છે એ બંને વિરાટબાબુને એટલે કે મનીષાના અને આનંદના પિતા જે વિરાટ આવ્યા છે એટલે કે વિરાટબાબુ કીધા છે એમને ગેસ્ટ હાઉસ એટલે કે જ્યાં મહેમાનોને રાખવામાં આવતું ઘર હોય એને શું કહીએ આપણે, ગેસ્ટ હાઉસે એને મૂકવા માટે જાય છે. સલોની કહે છે એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? સલોની એવું કહે છે કે શું એમને એટલે કે વિરાટબાબુને કે સલોની એવું પૂછે છે કે નરેનભાઈ વિશે એમને કોઈ જાણકારી નથી એમ કહે છે. કનોજ કહે છે દીદીએ કશું કહ્યું નથી. કનોજ એમને એમ કહે છે કે દીદીએ હજુ એમને કશું જણાવ્યું નથી. સલોની કહે તો જીપ અહીં કેમ લાવ્યા? સલોની કહે છે તો પછી જીપને શા માટે અહીંયા લાવ્યા એવું પૂછે છે. કનોજ કહે છે આનંદ અને તને લેવા, ચાલ આવજો નરેનભાઈ. જો કનોજ એમ કહે છે કે તું જીપ એટલા માટે લાવ્યા છે કે આનંદ અને સલોની જ્યાં નરેનભાઈના હાઉસ પર છે, મતલબ કે નરેનભાઈને જે ઘર રહેવા માટે મળ્યું છે ત્યાં હોય છે, એટલે એટલા માટે જીપને ત્યાં લઈ જાય છે. નરેનને કહે છે કે આવજો નરેનભાઈ એવું કહે છે કનોજ. તો નરેનભાઈ કહે છે આવજો. સલોની અને કનોજ જાય છે. હવે સલોની અને કનોજ બંને જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે.
નરેન થોડાક ડગલાઓ એટલે કે થોડાક કદમો આગળ વધે છે ત્યાં જીપ ઉપડવાનો અવાજ, ત્યાં તો જીપ ઉપડવાનો અવાજ આવે છે. અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ, શું એને માટે એમાં જગા નહીં હોય કે એ મનીષા હશે? જો ત્યાં તો એક માણસને મૂકીને જીપ જતી રહી હોય છે એટલે એવું કહે છે કે શું એ એક માણસ માટે જગ્યા નહીં હોય કે પછી મનીષા હશે એમ કહે છે. અને એ અહીંયા જ આવે છે, એમની તરફ આવતી હોય છે, સામે જતા તે પોતે સામે જાય છે. આવ મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. મનીષાને કહે છે, આવ મનીષા, કે આ છોકરાઓએ આજે આ ભૂમિકા મતલબ કે આ નાટક અહીંયા કર્યું ન હોત મારી સામે તો હું તને ખરેખર ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરી માછી શક્તિ બની ગઈ છે, તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. કહે છે, ખરેખર તું એક સુંદરી હતી, મતલબ કે એક સરસ નમણી નાજુક એવી કન્યા છે એમ કહે છે. અને એમાંથી ખરેખર તું આજે એક શક્તિ બની ગઈ છે એમ કહે છે કે તે ખરેખર એક કુટુંબને શું કર્યું છે તો કે મોતના મુખમાંથી બચાવ્યું છે, એ માટે તને અભિનંદન એવું કહે છે. મનીષા, આભાર. મને હતું કે આ સ્વરૂપ જોઈને તું મને ભેટી પડશે. મનીષા કહે છે, આભાર તમારો. પછી એમ કહે છે, મને તો એવું હતું કે કદાચ મારું આ સ્વરૂપ એટલે કે આ શક્તિ સ્વરૂપ જોઈને તું મને કદાચ ભેટી પડશે એમ. નરેન, તું પહેલાં એટલી સુકુમાર હતી કે આવેશથી ભેટી પડતા સંકોચ થાય, અને હવે તું એવી દીપ્તિવંત લાગે છે કે તારા તેજની અદબ રાખવાનું મન થાય છે. સાચે જ એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે કે તું એ જ મનીષા છે ને? જો કહે છે, ખરેખર તું પહેલાં સુકુમાર હતી ત્યારે આવેશથી ભેટી પડવામાં મને સંકોચ થતો, પરંતુ આજે તું દીપ્તિવંત લાગે છે. જેથી એમ કહે છે કે તારા તેજનું, દીપ્તિવંત એટલે કે જે પ્રકાશમાન તેજમાન હોય એમ કહે છે, એને અદબ રાખવાનું મન થાય છે. સાચે જ એમ કહે છે, આજે એક એક પલકાર એટલે કે એક એક આંખના પલકારે મને પ્રશ્ન થાય છે કે ખરેખર તું એ જ મનીષા છે કે જે પહેલી એમની ભૂતકાળની મનીષા એટલે કે પૂર્વજીવનની મનીષા હતી તે મનીષા છું અને નથી. મનીષા કહે છે, છું એ અને નથી પણ એમ કહે છે, નહોતી તે થઈ શકી એનો આનંદ છે, પરંતુ હું જે નહોતી એ આજે હું થઈ ચૂકી છું. મતલબ કે આજે એક નિર્ભય, એક નીડર એવી મનીષા, જે ગરોળેથી પણ ડરનાર એવી મનીષા આજે એકદમ નિર્ભય બની ગઈ છે એનો એમને આનંદ છે. ગરોળેથી ડરનાર હવે મગર સામે પણ લડી શકે એમ છે. કહે છે, ગરોળેથી ડરતી એવી મનીષા આજે મગર સામે પણ લડત આપી શકે એમ છે. નરેન, બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. નરેન કહે છે, ખરેખર કે મને ખૂબ જ આનંદ થયો કે તને આ પ્રકારે નીડર જોઈને. ખડતલ એટલે મતલબ કહે ને કે જે મજબૂત બાંધાનું હોય ને એને ખડતલ કહેવાય. મનીષા કહે છે, પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં. જો કહે છે, પરંતુ તમને મારા પપ્પાને જેટલો આનંદ થયો છે ને એટલો આનંદ થયો નથી. બસ સ્ટેન્ડ પર એમણે મને ઉચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી. કહે છે કે બસ સ્ટેન્ડ પર જ્યારે એમને લેવા માટે ગઈ હોય છે એટલે કે મનીષા વિરાટબાબુને લેવા માટે બસ સ્ટેન્ડ પર જાય છે ત્યારે બસ સ્ટેન્ડ પર જ મનીષાને એમના પિતા વિરાટબાબુ છે ઉચકી લે છે. અને પેસેન્જરોને એટલે કે બીજે યાત્રીઓ છે, મુસાફરો છે, એને બતાવે છે. ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો, જાણે ગાંડા જ બની ગયા, જેનું મગજ અસ્થિર થઈ ગયું હોય એ રીતના એ બધા માણસોને બતાવે છે. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું, અને બધા ત્યાં ભેગા થઈ જાય છે. જાણે ઓડિયન્સ એટલે કે પ્રેક્ષકો ભેગા કરીને સામે ભાષણ આપવા લાગે છે. એમાં શાસ્ત્રનો પણ હવાલો આપ્યો. જો શાસ્ત્ર એટલે ખરેખર એક ફિલોસોફર, ફ્રેન્ચ ફિલોસોફર છે, એમનું પણ એ ઉદાહરણ આપે છે. કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. જો કહે છે, ખરેખર કે કોઈ કાયર માણસ એટલે કે ડરપોક માણસ હોય પણ બહાદુર થઈ શકે છે, તેમજ સુકુમાર માણસ એટલે કે જે નાજુક નમણી હોય એ પણ શક્તિશાળી થઈ શકે છે. અને એના માટે એક શેર પણ બોલે છે. શેર એટલે કે આપણે એક ફારસી આમ કહીએ તો ફારસી કવિતાને કડી પંક્તિ બોલે છે, એને છે ઇકબાલનો, ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે. જો ખુદી કો એટલે પોતાને, પોતાને એટલું બુલંદ, બુલંદ એટલે આમ કહીએ ને કે ભવ્ય, મતલબ કે ઊંચા સ્થાનવાળું, આમ કહીએ તો કે ઊંચી યોગ્યતાવાળું બનાવો. કહે છે કે હર તકદીર સે પહેલે, હર તકદીર સે એટલે કે હર એટલે કે પોતાનું નસીબ છે, પોતાનું ભાગ્ય છે, એમની પહેલાં ખુદા બંદે સે ખુદ પૂછે. કહે છે કે ખુદા એટલે કે ઈશ્વર પણ બંદે સે એટલે કે જેમનો સેવક હોય, જેમનો દાસ હોય, એમને પણ ખુદ એટલે કે પોતે પૂછે કે બતા તેરી રજા ક્યાં હે. કહે છે કે બતાવો કે તારી રજા, રજા એટલે કે તારી મરજી શું છે એમ કહે છે.
નરેન, વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. નરેન આ વાત સાંભળે છે એટલે એમ કહે છે કે હું ખરેખર ત્યાં હાજર હોત બસ સ્ટેન્ડ પર તો તારી આ પ્રશંસા સાંભળીને હું પણ શું થઈ જાત, ખુશ થઈ જાત, ધન્ય થઈ જાત એમ કહે છે. મનીષા, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત, કહે છે અથવા તો ખુશ ન થાત, ધન્ય ન થાત તો તમે મારા પપ્પાને શું લઈ જાત, સીધા જ દવાખાને લઈ જવા પડત. આવે છે સમય જતાં એ રડવા લાગ્યા, કહે છે આવે છે એટલે કે એકદમ જુલૂનમાં આવી ગયા હતા, જે અરખમાં મતલબ આવી ગયા હતા, એ ઓછો થતાં જ રડવા લાગે છે. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, સોગમ એટલે કસમ શપથ આપીને એમને પાછા જીપમાં બેસાડી દે છે. નહીં તો છાપા માટે એકબીજા સમાચાર બના, દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. નહીંતર તો સમાચારમાં બીજા એક અખબારમાં મતલબ કે સમાચાર મારી સાથે સાથે છપાત, મારા પરાક્રમના તો હતા જ, મતલબ કે મનીષાના પરાક્રમ એટલે કે શૌર્યના શૂરવીરતાના તો હતા જ, પરંતુ સાથે સાથે એવા સમાચાર પણ છપાત કે દીકરીના પરાક્રમથી, દીકરીના શૌર્યથી, શૂરવીરતાથી એમ કહે છે કે પાગલ બની ગયેલા પિતા, એમ કહે છે પાગલ બની ગયેલા એટલે કે ગાંડા બની ગયેલા પિતા, ખરેખર એમ કહે છે કે એમનો આનંદ તો એ વાતનો હતો કે ખોટા પડ્યા, ખોટા પડ્યા એટલે કે જે આજ સુધી મનીષાને ડરપોક માનતા હતા એ મનીષા આજે પરાક્રમી બની ગઈ હતી. નરેન, કઈ બાબતે? નરેન પૂછે છે કઈ બાબતે એમ કહે છે કે ખરેખર ખોટા પડ્યા હતા એમ. મનીષા, ગરોળીથી ડરનારે રીછને ડરાવ્યા, એ ખરેખર એ વાતથી ખોટા પડ્યા હતા કે આજે જે ગરોળીથી ડરનાર જે મનીષા હતી એમણે આજે રીછને ડરાવ્યા છે એ વાતથી એમ કહે છે. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો, કહે છે પપ્પા ત્યાં બસ સ્ટેન્ડ ઉપર લોકોને જોર જોરથી કહી રહ્યા હતા કે સાંભળો મુસાફરો, યાત્રીઓ એમ કહે છે કે દુનિયાથી થાકેલા લોકો મારી વાત સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી, ખરેખર માણસ માટે કશું જ અશક્ય નથી એમ કહે છે. સાર્ત્ર કહે છે, સાર્ત્ર એટલે તમને આગળ કીધું કે એક ફ્રેન્ચ ફિલોસોફર છે જે કહે છે કે તેમ આકાશના તારા સુધી પહોંચી શકે છે, હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. કહે છે સાત્ર મતલબ કે જે ફિલોસોફર તો એવું કહે છે કે આકાશના તારા સુધી પહોંચી શકે છે, પરંતુ હું તો એમ કહું છું કે ખરેખર એ આકાશના તારાને ફૂલની જેમ વીણી પણ શકે છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. હવે મનીષા છે એમના પપ્પાની એક વીતેલી વાત જણાવે છે, કહે છે કે પપ્પા શિકારી હતા એટલા માટે એક વખત એમના મમ્મીને શિકારમાં જતા હોય છે ત્યારે સાથે લઈ જાય છે. એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને ગયેલી. હવે એમના મમ્મીની સાથે જવાની ઈચ્છા તો નહોતી, પરંતુ એમના પિતાની આજ્ઞા માનીને ગયા હતા. માચડા પર હોવા છતાંય નીચે વાઘની છલાંગ જોઈને ચીસ પાડી ઉઠેલી. માચડા એટલે કે કોઈ શિકારી હોય ને એ જમીનથી ઊંચે એવું સ્થાન મતલબ કે બનાવે છે એને માચડો કહેવાય. તો નીચે વાઘની છલાંગ જોઈ અને છલાંગને જોઈને જ એની મમ્મી છે જે મનીષાની એ ચીસ પાડી ઉઠે છે. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાય દૂર ન થયું તે ન થયું, કહે છે એ પછી તો હૃદયના ધબકારા ક્યારેય એમના સમ્યાજને મતલબ કે ધબકારાનું દર્દ થઈ ગયું પછી ક્યારેય મટ્યું જ નહીં, એટલે કે દુઃખ ક્યારે મટ્યું નહીં કે ન જ મટ્યું, અને છેવટે એમની મમ્મીનું શું થાય છે, મૃત્યુ થાય છે. આજે મમ્મી જીવતી હોત તો સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગે, ખરેખર આજે એમના મમ્મી આ સમાચાર જો સાંભળ્યા હોત મનીષા વિશેના તો ખરેખર એમના ધબકારા કાયમ માટે શમી ગયા હોત એમ કહે છે, દૂર થઈ ગયા હોત મતલબ. અને પપ્પા જે વાત કહી રહ્યા તે ખરેખર આજે એમને સાચી લાગે છે. નરેન કહે છે તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. જો નરેન મનીષાને કહે છે ખરેખર તું તો સાહસમાં મારાથી પણ આગળ છો એમ કહે છે. નિર્ભય થતાં તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજા એવું કહીને અટકી જાય છે. ત્યાં મનીષા કહે છે ખબર હતી કે જે ભયંકર લાગે છે હિંસક નથી. મનીષા એવું કહે છે ખરેખર કે જે ભયંકર દેખાય એ હિંસક હોતું નથી. હવે તો મારો રોજનો અનુભવ છે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. વરદાત્રી મતલબ કે વરદાન આપનારી. માણસો કેમ ભૂલી જાય છે કે જો એટલું કહે છે ખરેખર કે આ પ્રકૃતિ માતા છે જે વરદાન આપનારી છે. ખરેખર એ ક્યારે માણસને કોઈ જાતની હાનિ કે નુકસાન પહોંચાડે નહીં એ વાત માણસો કેમ ભૂલી જાય છે એમ કહે છે. ત્યાં તો દૂરથી અવાજ આવે છે, સી ઇઝ ગ્રેટર ધેન મી.
બિકોઝ સી ઇઝ માય ડોટર. જો કહે છે સી ઇઝ ગ્રેટર ધેન મી બિકોઝ સી ઇઝ માય ડોટર, કહે છે કે તે મારા કરતાં ચડિયાતી છે. બિકોઝ કારણ કે તે મારી દીકરી છે. સી ઇઝ માય ડોટર, તે મારી દીકરી છે એમ કહે છે. નરેન કહે છે મનીષા આ કોનો અવાજ છે? દૂરથી અવાજ સંભળાય છે એટલા માટે નરેન પૂછે છે મનીષા કોનો અવાજ સંભળાઈ રહ્યો છે? ત્યાં તો સહેજ નજીકથી અવાજ, ત્યાં તો સહેજ નજીકથી અવાજ સંભળાય છે. હા, એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે, એ સિંહ પર સવારી કરે એવી છે. તો પછી રીછનું શું ગજ્જુ? આમ બોલતા બોલતા કોઈકનો અવાજ આવે છે નજીક ને નજીક. મનીષા હસી પડતા, આ તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે. ત્યાં તો મનીષા કહે છે અરે આ તો કોણ છે? તો કહે છે પપ્પા છે. એમ કહે છે ખરેખર પપ્પાનું શું થઈ ગયું છે? ચસકી ગયું છે. અવાજ, આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. ખરેખર એમ કહે છે વિશ્વમાં સૌથી સુખી કોઈ હોય તો એ છે હું. કોણ કહે છે? વિરાટ કહે છે. અને ઈશ્વરની ઈચ્છા હોય તો હું ખરેખર આખો પર્વત ખરીદી લેવા તૈયાર છું. વિરાટ, નો નેવર. વિરાટ કહે છે ના, ક્યારેય નહીં, હું કંઈ યુધિષ્ઠિર નથી. એક વાર શા માટે ખોટું બોલું? જો કહે છે ખરેખર હું કંઈ યુધિષ્ઠિર નથી. યુધિષ્ઠિર એટલે કે આપણા પાંચ પાંડવોમાં સૌથી મોટો પુત્ર, જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર. કહે છે એ તો હું છું નહીં કે ક્યારેક ખોટું ના બોલું એમ કહે છે. આનંદ, યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? આનંદ એમના પિતાને કહે છે કે યાદ કરો કે આ સજ્જન માણસને તમે ઓળખો છો. નરેન, નમસ્તે મુરબ્બી, પધારો. નરેન એમને જોઈને કહે છે કે નમસ્તે મુરબ્બી. મુરબ્બી એટલે કે એમને પણ સજ્જન માણસ કીધું છે, યજમાનને પધારવાનું કીધું છે. વિરાટ, નમસ્તે યંગ મેન. કહે છે કે નમસ્તે યુવાન માણસ. આનંદ, પપ્પા આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર. કહે છે ખરેખર કે પપ્પા? એમ કહે છે આનંદ. હવે એમનો પરિચય આપે છે કે આ નરેન્દ્ર કુમાર છે કે જે આબુના એટલે કે વનાધિકારી મતલબ કે વનોના અધિકારી એવા, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા, કે જેમની આગળ તમે એકવાર શું બોલ્યા હતા? ખોટું બોલ્યા હતા. એ આ નરેન્દ્રભાઈ છે એમ કહે છે. વિરાટ, ઓહો પેલો કવિ મનીષા પર કવિતા લખતો હતો એ? જો યાદ આવી જાય છે એમને કે આ તો પહેલો જ કવિ છે જે મનીષા પર શું લખતો હતો કે કવિતાઓ લખતો. નરેન, હવે કોઈના પર કવિતા લખતો નથી. નરેન કહે છે પરંતુ હવે હું કોઈ પર કવિતા લખતો નથી. વિરાટ, તો મારા પર લખ. વિરાટ કહે છે કોઈના પર ના લખતો હોય તો મારા પર કવિતા લખી બતાવ. એમ કહે છે હું આજે સૌથી સુખી છું. કહે છે આજે હું સૌથી સુખી છું. અને પછી કહે છે કે મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. કહે છે ખરેખર મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ એટલે કે દુનિયાનો સૌથી સુખી માણસ છું એમ કહે છે. એક શું બે કવિતા લખ. એમ કહે છે એક કવિતા નહીં, મારા પર શું લખ, તું બે કવિતાઓ લખ. નરેન, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. વિરાટ, તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે? વિરાટ કહે છે તને ભાઈ શેનું દુઃખ છે? એમ કહે છે કે આ મારી પરી જેવી નાજુક નમણી એવી છોકરી છે જે તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખરો એટલે કે સફળતાઓ મેળવતી રહી, તો તને કઈ વાતનું દુઃખ છે? એમ કહે છે. આનંદ, પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. આનંદ કહે છે પપ્પા એમનું જે દુઃખ છે ને એમને દૂર કરવા માટે એમનો રસ્તો એટલે કે એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય કંઈ પણ છે તમારી પાસે જ છે. વિરાટ, શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મન સંમતિ સૂચવે છે. અલિયા છોકરાઓ પહેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડી ઉઠાવી લાવો. વિરાટ કહે છે શું મનીષા તારો આ ભાઈ છે જે તોફાની સાચું કહે છે? ત્યારે મનીષા કંઈ બોલતી નથી, મૌન રહે છે એટલે મનીષાની સંમતિ મતલબ કે એમની હા હોય છે. અને છોકરાઓને શું કહે છે? મીઠાઈ લાવવાનું કહે છે ને કોઈ જોશી બોશીને એટલે કે કોઈ જ્યોતિષને બોલાવવાનું કહે છે. મનીષા, પણ પપ્પા પાંચ પાંચ વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? ત્યાં મનીષા કહે છે પરંતુ પપ્પા પાંચ પાંચ વર્ષ જતા રહ્યા હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિ કોઈને યાદ રાખી શકે એવું કહે છે. વિરાટ, હજી ક્યાં પાંચ પૂરા થયા છે? છ માસ બાકી છે, એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ. વિરાટ કહે છે હજી ક્યાં પાંચ વર્ષ પૂરા થયા છે? હજી પાંચ વર્ષ પૂરા થવામાં છ મહિના બાકી છે એમ કહે છે. ત્યાં તો હું તમારા બંનેના શું કરી દઈશ? લગ્ન કરી દઈશ. નરેન, એની ઉતાવળ નથી, મનીષા મનમાં હતી છે અને રહેશે. કંઈક
ત્યાં તો નરેન કહે છે કે એમની કોઈ ઉતાવળ નથી લગ્નની, મનીષા મારા મનમાં હતી, છે અને હંમેશા રહેશે. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત, રહેવા દે આનંદ. જો કહે છે ખરેખર પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આ રીતના શિખરો પાર કર્યા ન હોત એમ કહે છે, એટલા માટે આનંદને રોકે છે જવા માટે. મનીષા, હા, જોશીને બોલાવવાની જરૂર નથી, પહેલાં તો હું આ શિબિર પૂરી કરીશ. જો કહે છે જોશીને બોલાવવાની જરૂર નથી, પરંતુ એમની જે શિબિર છે એટલે કે જે કોચ તરીકે એટલે કે તાલીમ આપતી જે મનીષા છે એમને એમની શિબિર પૂરી કરવાની હોય છે. પછી અમે થોડા દિવસ સાથે હરીફરીશું, જૂનો સમય તાજો કરીશું. પછી એ શિબિર પૂર્ણ થયા બાદ નરેન અને મનીષા બંને સાથે હર્ષે ફરશે અને એમની જૂની યાદો છે એમને તાજી કરશે, એટલે કે ફરી યાદ કરશે. કનોજ, સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે, જો કનોજ સલોનીને કહે છે કે આપણાથી આ ધીરજ રાખી શકાશે નહીં, આપણે તો કંઈક બીજું જ નક્કી કર્યું હતું એમ કહે છે. સલોની, માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું, આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુઃસાહસ નહીં, ખરું ને દાદાજી? જો કહે છે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું આપણે તો એમ કહે છે, આપણે આ શિબિરમાં સાહસ શીખવામાં આવ્યા છીએ, મતલબ કે સાહસ શીખવા માટે આવ્યા છે, દુઃસાહસ નહીં, જો દુઃસાહસ નહીં એમ કહે છે. ખરું ને દાદાજી? એવું કહે છે દાદાજીને, એવું પૂછે છે વિરાટ. યસ, ધેર ઇઝ અ પોઈન્ટ, કહે છે હા આ જ વાત છે એમ કહે છે, મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. કહે છે ખરેખર કે આ જ વાત છે, મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે, મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો. મારા તમને આશીર્વાદ છે કે તમે ખાલી બહાદુર નહીં પરંતુ બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે અને તમારા પ્રેમમાંથી જ ખરેખર શૂરવીરતા જાગશે. લો આ મીઠાઈ, આશીર્વાદનો ભાગરૂપે ખાઓ અને ખવડાવો. કહે છે લ્યો આ મીઠાઈ, મારા આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો એમ કહે છે, ગાઓ અને ગવડાવો, તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે, વિરાટ બાબુ ગાય છે, ધ્વજ પ્રકાશે ઝડળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. અંકિત એટલે અંકાયેલું. તો અહીંયા પાઠ આપણો એકાંકી છે પૂર્ણ થાય છે અને એ પાઠ તમારો જે મતલબ કે અહીંયા જે આપણો પાઠ છે ભૂલી ગયા પછી એ તમારે શેમાંથી લેવામાં આવ્યો છે, તો કે ત્રીજો પુરુષ માંથી લેવાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આમની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય તમારે તમારી ફેરબુકની અંદર લખવાનું રહેશે.